મિર્ચી અખબાર નગર. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું દ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. કોઈ પણ દેશના વડાને કોરોના ઇન્ફેક્શન થયો એવો પહેલો કેસ છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સનને કોરોના ઇન્ફેક્શન થયું છે. અમેરિકામાં 95,000થી વધુ કેસીસ છે. ઇટલીમાં એક દિવસમાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. સાઉથ આફ્રિકાએ આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં જો પ્રજા લોકડાઉનનું પાલન કરીને ઘરમાં નહીં રહે તો આર્મી રસ્તા પર ઉતારાશે એવી સરકારે ધમકી આપી છે. બેંકના હપ્તા ભરવામાં 3 માસની આરબીઆઈની રાહત. કોરોના લોકડાઉનને ધ્યાનમાં રાખીને માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે આરબીઆઈએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેપો રેટ 0.75 અને રિવર્સ રેપો રેટમાં પણ 0.90%નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના 3 નવા કેસીસ પોઝિટિવ આવ્યા છે. કુલ આંકડો 47 થયો. કેન્દ્ર સરકારે ગુજરાતને એક લિસ્ટ મોકલ્યું છે. 18 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે પરદેશથી ગુજરાતમાં આવેલા 3,030 વ્યક્તિઓની એક નવી યાદી મોકલી. આ તમામ વ્યક્તિઓની ચકાસણી કરીને એમના કોરોના સ્ટેટસની જાણકારી મેળવી લેવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય સરકારને કહ્યું છે. અમદાવાદ જિલ્લામાંથી શ્રમિક પરિવારો, જે દૈનિક મજૂરી કરીને કમાતો એવા પરિવારોની મોટા પાયે હિજરત થઈ રહી છે, ચાલતા એ લોકો પાછા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી શાળાઓમાં કુલ 25 શેલ્ટર હોમ્સ શરૂ કરવામાં આવ્યા છે. આ કામદારોને રહેવા માટેની સુવિધા અને આહાર પૂરો પાડવામાં આવશે, પરંતુ શહેર છોડીને ગામડે જવાની અનુમતિ અપાશે નહીં. સિનિયર સિટીઝન્સ, વિધવાઓ અને વિકલાંગોને 3 મહિનાનું પેન્શન એડવાન્સમાં ચૂકવાશે એવો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ઓટોમોબિલ સેક્ટરની એક ઇમ્પોર્ટન્ટ વાત, BS4 વેહિકલ્સના વેચાણની અંતિમ તારીખ 31 માર્ચ હતી, હવે એને એક્સટેન્ડ કરવામાં આવી છે. લોકડાઉન પછી 10 દિવસ સુધી BS4 વેહિકલ્સ વેચી શકાશે, આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ વધ્યું છે, સામે સાયબર અટેક્સ પણ વધ્યા છે. કોરોનાના નામે હેકર્સ તમારા બેંક અકાઉન્ટને લૂંટવાની ફિરાકમાં હોય છે. રાહત ફંડમાં પૈસા જમા કરાવો એવા ઈમેલ મોકલીને છેતરવામાં આવી રહ્યા છે લોકોને. પ્લીઝ મહેરબાની કરીને ખોટી જગ્યાએ રાહત ફંડમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાના આ પેંતરામાં તમે ન ફસાતા. બાહુબલીના એક્ટર પ્રભાસે કોરોના સામેના જંગમાં 4 કરોડ રૂપિયાની સહાય કરી. સચિન તેંડુલકરે 50 લાખનું ડોનેશન આપ્યું. સૌરભ ગાંગુલીએ 50 લાખના ચોખાનું ડોનેશન આપ્યું. બ્રાઝિલનું ઐતિહાસિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કે જ્યાં 2016ના રિયો ઓલિમ્પિક્સના ઉદઘાટન અને સમાપન સમારંભ થયા હતા અને 2014ના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ રમાઈ હતી, તેને હવે એ સ્ટેડિયમને હોસ્પિટલમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેમ્પરરી હોસ્પિટલ ઊભી થશે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં લખતા હોય છે કે આ જ સમય છે જ્યારે ધાર્મિક ટ્રસ્ટોએ આગળ આવવું જોઈએ. તો સોમનાથ ટ્રસ્ટ અને અંબાજી દ્વારા 1 કરોડ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી રાહત નિધિમાં. એક્ઝામ્સની વાત કરીએ તો 3 મે યોજાનારી નીટ મે મહિનાના અંત સુધી મોકૂફ રહી છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એને મોકૂફ રાખવામાં આવી છે. CA ફાઇનલની પણ મેમાં જે એક્ઝામ હતી એ મોકૂફ રહી છે, પોસ્ટપોન થઈ છે. 19 જૂનથી 4 જુલાઈ સુધી હવે લેવાશે એક્ઝામ. દારૂ, સિગરેટ, બીડી, ગુટકા, મસાલો, તમાકુ આ બધાના કાળા બજાર ખૂબ થઈ રહ્યા છે અત્યારે. અને આ બધાની વચ્ચે વાતાવરણ બદલાશે. ગુજરાતમાં હજી પણ 4 દિવસમાં ગમે ત્યારે વરસાદ પડે એવી સંભાવના. આધ્યાત્મિક સંસ્થા બ્રહ્મા કુમારીઝના વડા દાદી જાનકી દેવીનું નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. દૂરદર્શન પર રામાયણ શરૂ થઈ ગઈ છે. 28 માર્ચથી DD નેશનલ પર રામાયણને રીટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. એનો એક એપિસોડ સવારે 9 થી 10 વચ્ચે અને બીજો એપિસોડ રાત્રે 9 થી 10 વચ્ચે આવશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું દ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. સ્ટે હોમ, સ્ટે સેફ.